હોળી અને ધૂળેટીની ઉજવણીને લઈને સરકારે કરી ગાઈડલાઈન જાહેર. સરકારે મર્યાદિત લોકો સાથે હોળી પ્રગટાવવાની છૂટ આપી છે તો ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ અંગે સરકારે ગાઈડલાઈન જારી કરી છે જેનો અમલ લોકોએ કરવાનો રહેશે, જેમાં તમામ ક્લબો સદંતર બંધ રહેશે, તમામ સરકારી તેમજ ખાનગી સ્વિમિંગ પૂલ બંધ રહેશે, જાહેર રસ્તાઓ પર હોળી રમી નહીં શકાય અને ટોળું વળીને હોળી નિમિત્તે પૈસા પણ ઉઘરાવી નહીં શકાય. મોટી સોસાયટી તથા બંગલાઓમાં ટોળા વળીને પાણી કે કલર વડે હોળી રમવા પર પ્રતિબંધ છે. તમામ પાર્ટી પ્લોટ અને સમાજની વાડીમાં ધૂળેટીની ઉજવણી બંધ રહેશે. મોટા મંદિરો અને હવેલીમાં ફૂલ અને રંગોથી હોળી રમવાના ઉત્સવો બંધ રાખવાના રહેશે. હોળી પ્રગટાવવાની ખરેખર મહત્વતા શું છે અને આ વર્ષે હોળી પ્રગટાવવાનો શુભ મુહૂર્ત શું રહેશે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમના દિવસે ઉજવાય છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને રંગોની હોળી પણ કહે છે. ફાગણ માસની પૂર્ણિમા પર લોકો હોલિકાની અગ્નિમાં પોતાના અહંકાર અને પાપોને બાળીને આનંદ મનાવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે હિરણ્યકશ્યપની બહેન હોલિકા, કે જેને અગ્નિમાં પણ ન બળી શકે તેવું ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું હતું, તે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ પ્રહલાદની કંઈ પણ ના થયું અને હોલિકા પોતે જ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. હોલિકા દહનના દિવસે હોલિકાની પૂજા કરવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ પૂજા હોલિકાની નહીં પરંતુ અગ્નિદેવની કરવામાં આવે છે, કારણ કે અગ્નિદેવે જ પ્રહલાદને અગ્નિમાં ભસ્મ નહોતા કર્યા. આ જ કારણથી ધૂળેટીના એક દિવસ પહેલાં હોળી પ્રગટાવીને અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે અને તેની પાસે આશીર્વાદ માંગવામાં આવે છે કે જેવી રીતે અગ્નિદેવે પ્રહલાદની રક્ષા કરી હતી તેવી જ રીતે તે અમારી અને અમારા પરિવારની રક્ષા કરે. આ વર્ષે હોળીનો તહેવાર 28 માર્ચ 2021ના રોજ આવે છે, જ્યારે ધૂળેટીનો તહેવાર 29 માર્ચના રોજ ઉજવવામાં આવશે. જોકે આ વર્ષે હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત 6:30 થી 9:15 વાગ્યા સુધીનું રહેશે.